વયાદિતરતઃ અન્વયાદિતરતઃ અને પ્રગટ થતા જ મથુરાથી ગોકુલ આવ્યા. ચાર્થેષુ ભિજ્ઞસ્વરાટ અર્થેષુ ઇતિ પદાર્થેષુ અભિતા જાનાતિ ઇતિ અભિજ્ઞ. એટલે કે બધું જાણવા વાળો, સબ કુછ જાનને વાલા અંતર્યામી, જેમ પૂતના આવી થનમાં વિષ લગાડીને, ભાઈ વિષ લગાડીને આવી પણ બધા એના સ્વરૂપને જાણી ન શક્યા, પણ ઠાકોરજી તો જાણી ગયા. એવી રીતે ઠાકોરજી આગળ ખાલી ખાલી આમ ચીપડી ચીપડી વાતો કરો, આ કરો, પણ ઠાકોરજી જાણે છે કે એના મનમાં શું છે. એની આગળ એવી બધી વાતો નહીં ચાલે, તો બધું જાણે છે. પૂતના બહુ સરસ રૂપ લઈને આવી, શિંગાર લઈને આવી, પણ એના મનમાં શું હતું ઠાકોરજી જાણી ગયા. તો એસે સબ કુછ જાનને વાલે સ્વરાટ, યાની જે સ્વયં પ્રકાશ હે. સ્વરાટ એટલે નંદ બાબા બ્રજના રાજા છે, એ રાજાને ત્યાં જેનો જન્મ થયો ત્યાં પ્રગટ થયા. પરમ તેજોમય જેનું વપુ છે, અને જ્યારે ગોપીઓ ઘરમાં માખણને છુપાવીને રાખતી ત્યારે એમને વપુની કાંતિથી અંધારામાં રહેલું માખણને શોધી કાઢતા, એવું આપનું દિવ્ય વપુ છે. અહીંયા આ શ્લોકને ઘણા કથાકારો શિવ પરક લે છે, રામ પરક લે છે, પણ મુખ્ય આ ભાગવતના નાયક શ્રી કૃષ્ણાય વયમ નમઃ જે મહાત્મ્યમાં આવ્યું, એટલે આપણે આ પ્રથમ શ્લોકને શ્રી કૃષ્ણ પરક લઈએ છીએ. તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે, એટલે વન ભોજનની લીલાના સમયમાં જે બ્રહ્માજીને અજ્ઞાનંદ થયું, મોહિત થયા, હૃદયમાં કવય થયો, તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે, બ્રહ્માજીના કવયને દૂર કરવા વાળા એવા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. મુહિયંત યત સૂરયઃ, અને પ્રગટ થઈને એવી એવી લીલાઓ કરી કે મોટા મોટા ઋષિ મુનિઓ મોહિત થઈ ગયા, દેવતાઓ મોહિત થઈ ગયા. ચીરહરણ રાસલીલા, એવી એવી દિવ્ય લીલાઓ કરી કે એ લીલાઓને બધા સમજી ન શક્યા કે એ ક્યાં કિયા. મુહિયંત યત સૂરયઃ, તેજો વારી મૃદામ યથા વિનિમયો. જો પ્રભુ બ્રજમાં પધારીને ત્રણ વસ્તુઓને શુદ્ધ કરી, તેજો દાવાનળ, તેજને પી ગયા. જ્યારે દાવાનળ ફાટ્યો, બધા સખાઓ સાથે હતા, સખાઓને કહ્યું ચલો ભૈયા સબ આંખે બંધ કરો, અને બધાએ આંખો બંધ કરી, અને ઠાકોરજી આ મોઢો ખોલીને દાવાનળનું પાન કરે છે. બોલો મનસુખો આમ હાથ આંખ આગળ હાથ તો છે, પણ આમ વચ્ચેથી જુએ તો ઓલો દાવાનળ પી ગયો. અરે લાલા એ કાકીઓ, તું આગ પી રહ્યો હે? અભી મૈયા કો જાકે કહું કે એ તેરો છોરા તો મોતે નાય સંભળે. ઓલાને એની જવાબદારી સોંપી હતી આનું વનમાં તારે ધ્યાન રાખવાનું. હવે ઓલો મનસુખો ગયો મૈયાને કહેવા માટે, ઠીક હે જા. હવે એ પહોંચે એની પહેલા લાલો પહોંચી ગયો ત્યાં નંદભવનમાં, અને પહોંચ્યો ને જઈને કે અરે મૈયા બડી ભૂખ લગી હે, કા પીએ ગો મેરો લાલા, કા ચાહીએ તું બતા. તો કે નેક થોડો ગરમ દૂધ લિયા. અભી લાઉં સરસ મજાનું થોડું ગરમ કરીને દૂધ લાવી, માં આપ્યું હાથમાં, લે બેટા પી. અરે મૈયા યે તો બહોત ગરમ હે, નેક થોડો ઠંડો કર. ઠીક હે અભી ઠંડો કર. થોડો ઠંડો કર્યો, પાછો હાથમાં આપ્યું. અરે મૈયા યે તો મેરી જીભ જલ જાયેગી, નેક ઓર ઠંડો કર. પાછું ઠંડુ કર્યું, હાવ પાણી જેવું. લે કે હા હવે બરોબર. મૈયા કે લાલા તારે આ ઠંડુ જ પીવું તું, પછી એમ કેમ કીધું કે ગરમ દૂધ લઈને આવો, આ ઠંડુ જ દૂધ તારે પીવું તું, ખોટું ગરમ કરાયું. આ લીલા ઠાકુરે ત્યાં કરી એટલામાં મનસુખો આવ્યો. ઓ મૈયા દેખ બારા એક બન કી બાત બતાઉં કે કા ભયો. અરે મૈયા યે તેરો લાલા તો બડો ઉદમી હે, મોતે તો નાય સંભળે. કે કા ભયો બતા તો સહી. અરે બ્રજ મે વહાં પે ખેલ રહે થે, આગ લગ ગઈ તો યે તો સબરી આગ પી ગયો, સબરે તેજ કો પી ગયો. બોલી હસવા લાગે. અરે મૈયા હસી કી બાત નહીં હે, યે સગરો આગ પી ગયો. અરે મનસુખા કાય ઝૂઠ બાતે બનાવે, મેરે લાલા કી ચુગલી કરે, નેક જરા સો થોડો સો ગરમ દૂધ તો પી નહીં પાવે, આગ ઓર પીએ ગો યે. તું કે આગ આગ કાસે પીએગો, જરા સો દૂધ તો ગરમ પી નહીં પારો. તેજો તેજ કો પી ગયે. વારી એટલે યમુનાજીને શુદ્ધ કરી,
યમનાજીનો શુદ્ધિકરણ કર્યું, કાઢ્યો નાગ જે હતો એને ત્યાંથી બહાર કાઢ્યો. એક તો કાળિયા નાગે ઠાકુરે ત્યાંથી કાઢ્યો, પણ હવે ઘણા બધા કાળિયા નાગ ત્યાં છે. આપણે જોઈએ કેવી યમનાજીની સ્થિતિ છે, બધા એવા ફણ ફેલાઈને બેઠા છે. યમનાજીનું પવિત્ર જલ આવતું નથી, ઘાટ મલીને થઈ ગયા. પ્રભુ ઈચ્છા કંઈક થશે એને માટે બધા યોજનાઓ ચાલી રહી છે, અને યમનાજીની કૃપા અવશ્ય થશે, જરૂર આપણને એ જ અલૌકિક સુંદર દર્શન એ મળશે, એ જ ભાવ આપણે રાખીએ. હા, આપણે જ્યારે ત્યાં જઈએ તો આપણે ધ્યાન રાખીએ કે ભાઈ આપણા થકી ઘાટ ગંદો ન થાય, યમનાજી મેલી ન થાય. હા, એ વસ્તુની સાવધાની રાખીએ. તો યમના દ્વારી, યમનાજીનું શુદ્ધિકરણ, મૃદામ એટલે ત્યાં માટી ખાધી, એટલે વન શુદ્ધિ કરી, જલ શુદ્ધિ કરી અને થલ શુદ્ધિ કરી. આ ત્રણ શુદ્ધિકરણ ઠાકુરે કર્યું. સ્વચ્છ ભારત, આ કલ્પના કરવા વાળા આપણા ઠાકુર છે. હવે જોરશોરથી આ અભિયાન ચાલી રહ્યું છે, અમે અમારા કથાઓના માધ્યમથી આ અભિયાન ઉપસ્થિત વૈષ્ણવ સમાજને એના માટે અવેરનેસ જાગૃત થાય કે ભાઈ આપણે આપણું આ ભારત, આપણું શહેર, આપણી ગલી, આપણી શેરી સારી રાખીએ, સ્વચ્છ રાખીએ. ખબર નહીં આ બધી સહજ વસ્તુ આપણે કેવી શું પડે, આ તો સમજની વસ્તુ છે. આપણે ઘરના રોજ સફાઈ કરતા હોઈએ તો આપણું શહેર, આપણું ગામ શું કામ ગંદુ કરીએ? ગમે ત્યાં થૂકવો, ગમે ત્યાં પિચકારી માગવી, ગમે ત્યાં ગમે તેવા કૃત્ય કરવા શું કામ? આ ભારત, હા એ ભારત, એ જ્યાં ભારતને માતા તરીકે આપણે એને માનીએ છીએ, જનની જન્મભૂમિશ્ચ આ જન્મભૂમિ છે, અને એને ગમે તે રીતે ગંદુ કરતા જઈએ. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે બહુ એનો જોરશોરથી કે ભાઈ સ્વચ્છ ભારત થાય, સ્વચ્છ ભારત થાય, બહુ સરસ અભિયાન. અને અમે અમારા કથાના માધ્યમથી ઉપસ્થિત શ્રોતાઓને એ સંકલ્પિત કરીએ છીએ કે ભાઈ આપ પણ આ કથા મંડપમાં બેઠા છો તો કમથી કમ આપણું ઘર તો સ્વચ્છ રાખીએ. એમ આ આપણું શહેર એ આપણું ઘર છે, એને સ્વચ્છ રાખો, શુદ્ધ રાખો, આપણા થકી એ ગંદુ ન થાય. દરેક બેઠો વ્યક્તિ એ સંકલ્પ લઈ લે, કારણ કે એક વ્યક્તિ શુદ્ધ સુધરે તો એક પરિવાર સુધરે, એક પરિવાર સુધરે એક કુટુંબ સુધરે, એક ગામ સુધરે એક નગર સુધરે, અને એક નગર સુધરે તો આખું આ દેશ સુધરે, અને એક દેશ સુધરે તો આખું વિશ્વ સુધરે. પણ શરૂઆત એકથી થાય છે, શરૂઆત એક છે. તો તબ તૈયાર હો, આપ બધા તૈયાર છો? હાથ ઉપર કરીને અહીંયા ભાગવત સામે આપણે બધા સંકલ્પિત થઈએ કે આજ પછી ભૂલથી પણ પડી પણ જાય તો, આપણે આદત પડી ગઈ હોય ગમે ત્યાં કચરો નાખવાની, નાખી પણ દઈએ તો પાછા એને ઉપાડી લઈશું, બીજી કઈ ગંદકી સાફ થાય કે ન થાય, પણ આપણે આપણા હાથથી આપણા શહેરને, આપણી ગલીને, શેરીને ગંદુ નહીં કરીએ. બરોબર છે? અને ઉપસ્થિત આપ બધા વૈષ્ણવ સમુદાય જો આ સંકલ્પિત આજે લીધો, હવે જુઓ આપણો દેશ, આપણી શેરી, અને બીજાને પણ જાગૃત કરીએ. દીપ સે દીપ જગાતે ચલો, કેવું સુંદર આપણું પછી આ મોરબી, હવે મોરલાઓ તો છે કે નહીં ખબર નહીં, પણ એવું સરસ આપણું આ વન શુદ્ધિ, થલ શુદ્ધિ કરીએ, જલ શુદ્ધિ કરીએ, તો વાપીસે ક્યાંક તહુકો આપણને સંભળાય, આનંદ થાય. અને આ કલ્પના ભગવાને, તેજો વારી મૃદામ યથા વિનિમયો, એને શુદ્ધ કરી છે. યત્ર ત્રિસર્ગો મૃષા, ત્રણ ઠાકોરજીની લીલા સ્થળી પ્રમુખ છે. ત્રિસર્ગ એટલે બ્રજમંડલ, પછી દ્વારિકા, હસ્તિનાપુર, કુરુક્ષેત્ર આદિ. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, જ્યારે અર્જુનના ભીતર ધામના એટલે અંધકાર આવ્યો, કુહક સંશય થયો, ત્યારે એ સંશયને દૂર ભગવાને કર્યું. સંશયોને દૂર કરવા વાળા એવા સત્ય સ્વરૂપ, સત્યમ પરમ ધીમહિ, એ સત્ય સ્વરૂપનું અમે ધ્યાન ધરીએ છીએ. ભાગવતનો બીજો શ્લોક ભાગવતની પ્રસ્તાવના સ્વરૂપ છે, ભાગવતનો વિષયનું વર્ણન કરવામાં આવ્યું.
धर्म प्रवोजित केत्रवत्र परमो निर्मत्सराणाम सदाम वैद्यम वास्तवमत्र वस्तु शिवदम तापत्रयोन्मूलनम श्रीमद्भागवते महामुनि कृते किंबा परीरिश्वर सद्यो रद्य वरुद्य तेत्र कृतभि शुश्रूषुभि तत्क्षणात्। धर्म प्रवोजित केतवोत्र परमो, भागवत नो मुख्य विषय प्रवोजित केतव धर्म એટલે કપટ રહિત ધર્મનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું। પ્રભુની પ્રસન્નતા માટે ધર્મ કરવાને બદલે કોઈ લૌકિક ફળ માટે જ્યારે એ કર્મ કરવામાં આવે તો એ કપટયુક્ત ધર્મ કહેવાય। કોઈ પણ કર્મ સેવા ધર્મનું કાર્ય નિષ્કામ ભાવથી કરવું, જ્યારે પણ કોઈ પણ કાર્ય સકામ ભાવથી કરવામાં આવે, જેમ ઘણી વખત હવે આજકાલ લોકો ભાગવત કથાઓનું આયોજન કરતા હોય આની મુક્તિ માટે ને આના ઉદ્ધાર માટે, એ શું થઈ ગયું? કપટ યુક્ત ધર્મ। ભગવાનની પ્રસન્નતા મેળવવાને બદલે બીજા કોઈ કારણોથી એ હેતુથી એ કાર્ય કરવામાં આવે તો એ કપટ યુક્ત ધર્મ છે। પછી એ ભલે કેવલ ભાગવતના આયોજન કેમ ન હોય, તમે સેવા કરો છો, તમે સ્તોત્રનો પાઠ કરો છો, તમે સ્મરણ કરો છો, મંત્રનું જપ કરો છો, આ મંત્ર કરું તો આની શાંતિ થઈ જાય ને આના લગ્ન થઈ જાય ને આમ થઈ જાય ને તેમ થઈ જાય, એ તમારું કરેલું કર્મ કપટ યુક્ત કર્મ છે। તો જે પણ કાર્ય કરો નિષ્કામ ભાવથી કરો, ભાગવતમાં બેઠા કે ભક્તિ મળે, અરે મુક્તિ તો મળી જ જશે, મુક્તિ માટે નથી આ ગ્રંથ, આ શ્રીમદ ભાગવત છે ભક્તિ માટે। તો આ શ્રીમદ ભાગવતમાં કોઈ પણ લૌકિક પારલૌકિક ફળ મળે તેવા ધર્મની ચર્ચા નથી કરી, પણ આમાં પરમ ધર્મની ચર્ચા કરવામાં આવી છે। અત્ર પરમો અત્ર પરહ લજ્જા રહિત ભાગવત ભક્તા રમંત્રે યસ્મિન સહ અત્ર પરમઃ, જ્યાં લોક લાજ છોડીને ભાગવત ભક્તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ ભગવાનની મસ્તીમાં વિહરે છે એવા ભક્તોના ધર્મના લક્ષણો આ ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું છે। એટલે કોઈ પણ સ્તોત્ર, જેમ ઘણી વખત વૈષ્ણવો નવરત્નનો પાઠ કરે કે બહુ ચિંતાઓ વધી જાય તો નવરત્ન કરીએ, કપટ યુક્ત ધર્મ। જો ભી કર્મ કરો વૈષ્ણવો નિષ્કામ ભાવ સે કરો, કારણ કે આ ભાગવત નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદમ તદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂવિ ભાવુકા। નિગમ એટલે કે વેદ, અને એ વેદરૂપી કલ્પ વૃક્ષનું આ ગલિતમ ફલ છે। શુકમુખાદ મિત્રદવ સંયુતમ, શુકદેવજીના સ્પર્શથી આ ફલ વધારે મીઠું થઈ ગયું। નિરંતર રસમાલયમ, ઘણા આચાર્યોએ આનો અર્થ કર્યો કે રસથી ભરેલું છે। શ્રી આચાર્યજીએ સુબોધરીમાં એક વિશિષ્ટ અર્થ કર્યો, રસમ આલય, આલયની વ્યાખ્યા કરી કે આ એટલે તુચ્છ, લય એટલે મુક્તિ, કે આ ફળ કેવું છે કે જેની આગળ મુક્તિ પણ તુચ્છ છે એવું આ શ્રીમદ ભાગવત છે। તો નિરંતર મુહુરહો રસિકા ભૂવિ ભાવુકા, આ ફળ ક્યાં મળે છે ગલિતમ ફળ? તો કે આ ભૂવિ, આ પૃથ્વી ઉપર જ મળશે। તો નિરંતર રસિક ભક્તોના સાથે ભાવુકા, આ બહુવચનનો પ્રયોગ કે વૈષ્ણવો સાથે મળીને આનો સત્સંગ કરો, આનું પાન કરો, તો આનો આનંદ આવશે। દિવ્ય ફલ આ શ્રીમદ ભાગવત, એનું વર્ણન કર્યું। આગળ શૌનક આદિ ઋષિઓએ ઘણા બધા પ્રશ્ન સુતજીને પૂછ્યા, ને પછી સુતજીએ મંગલાચરણ કર્યું, શુકદેવજીનું નમન કર્યું, એનાથી ભાગવત એમને પ્રાપ્ત થયું છે। અને સુતજીએ શ્રેષ્ઠ ધર્મનું વર્ણન કરતાં કહ્યું કે જ્યાં અહેતુકી ભક્તિ, કે જેના દ્વારા, જે કર્મ દ્વારા શ્રી કૃષ્ણમાં અહેતુકી પ્રેમ થઈ જાય, એ જ શ્રેષ્ઠ ધર્મ છે, એની ચર્ચા કરી। આગળ ચાર પ્રકારના જ્યાં ભાગવત સંબંધી પ્રશ્ન જે પૂછ્યા હતા એના પ્રતિ ઉત્તરમાં વ્યાસજીના જન્મની કથા સંભળાવી। સુતજી કહે છે કે જ્યારે યુગ પરિવર્તનનો સમય આવ્યો ને ત્રીજો દ્વાપર યુગ ત્યારે આવ્યો, ત્યારે ભગવાનના અંશ રૂપમાંથી જ્ઞાન અવતાર શ્રી વ્યાસજીનો જન્મ થયો।
बोलिए श्री व्यास भगवान की जय। ब्रह्मा ब्रह्मा थी वशिष्ठ, वशिष्ठ थी शक्ति, शक्ति ना पराशर अने पराशर अने वासवी देवी थी आ व्यास जी नो जन्म थयो। भगवान ना ज्ञान अवतार छे। घणी बधी ग्रंथों की रचना करी, वेदों ना विभाग करिया, महाभारत जेवा दिव्य ग्रंथ की रचना करी, पुराणों की रचना करी, पण शांति न मळी। अने हवे ज्या चिंता में बैठा था, विचारवा लाग्या कि आ मन में शांति केम नथी, संतोष केम नथी, एम लाग्यु कि कंई छूटी गयु छे। विचारवा लाग्या कि कंई मारा पाप तो नथी। त्यां विचार करी रह्या था, एज समय नारद जी पधार्या अने नारद जी साथे એમનો સત્સંગ થયો। નારદજીને પૂછ્યું કે આપ જ બતાવો કે આ સંતોષ શાંતિનો અનુભવ કેમ નથી થતો। અને ત્યારે નારદજી કહે છે, વ્યાસજી કોઈની પણ વાણી કેટલી પણ વિચિત્ર વિન્યાસવાળી કેમ ન હોય, અલંકારયુક્ત હોય, પણ જો એની વાણીમાંથી ભાગવત યશનું વર્ણન નથી થતું તો પછી એ વાણી કાક તીર્થ સમાન છે। આપે વેદોના વિભાગ કર્યા, પુરાણોની રચના કરી, પણ ક્યાંય આપણે સ્વતંત્ર રીતે ભગવાનની એમના ગુણગાનનું વર્ણન નથી કર્યું। મહાભારતમાં પણ કૌરવો અને પાંડવોને લઈને ભગવાનના યશનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ સ્વતંત્ર એમાં અધ્યાય નથી। અને જ્યાં સુધી ભગવાનની લીલા સ્વતંત્ર રૂપે એમના યશનું વર્ણન કરવામાં ન આવે ત્યાર સુધી મનુષ્યને શાંતિ નથી મળતી। અને એ પછી નારદજીએ જે ચતુશ્લોકી ભાગવત એમના પિતા બ્રહ્માજીથી મળ્યું હતું, એ ભાગવત ચતુશ્લોકી એ વ્યાસજીને આપ્યું અને વ્યાસજીને એ ભાગવત કહ્યું અને કહ્યું કે હવે આપ આનો વિસ્તાર કરો। વિસ્તાર કરવાની આજ્ઞા કરી, વિસ્તાર કર્યું એટલે વ્યાસ, હવે આનો વિસ્તાર કર્યો, સમાધિમાં ભાગવતનો અનુભવ કર્યો, વિચાર્યું કે આનો પ્રચાર થવો જોઈએ, પણ આ ભાગવત તો પરમહંસોની સંહિતા છે, આનો વિસ્તાર આનો પ્રચાર કોણ કરે, તો આનો કે અધિકાર તો મારો શુક મારો પુત્ર છે, પણ એ તો એમને છોડીને વયા ગયા હતા। હવે અમુક બહુ એવા પુણ્યકર્મ કરેલા એવા એમના ઋષિકુમારો હતા, એમને અમુક ભાગવતના શ્લોક સંભળાવ્યા। હવે આ ઋષિકુમારો ભાગવતના એ શ્લોકોનું આવર્તન કરતા કરતા જ્યારે વનમાં સંહિતા લેવા ગયા, શ્લોકોનું આવર્તન કરી રહ્યા હતા, ત્યાં જ ભાગવતનો શ્લોક શુકદેવે સાંભળ્યો, કારણ કે પ્રવ્રજંત સંત છે। બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ વિભ્રદવાસઃ કનક કપિશમ વેજયંતીમ ચ માલામ રંધ્રાન વેણુરધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરણમ રમણમ પ્રાવિશદ ગીત કીર્તૈ। જ્યાં ઠાકુરજીને સૌંદર્યનું વર્ણન કરવામાં આવ્યું, મન લાલાયિત થયું શુકદેવજીનું કે ઘણું સુંદર સ્વરૂપ છે, પણ પહેલા શ્રી શુકદેવજી નિર્ગુણ નિરાકારમાં માનતા, અને જ્યાં આ સગુણનું વર્ણન આવ્યું, લાલસા તો થઈ પણ પાછું પોતાને સાવધાન કર્યું કે આ સ્વરૂપમાં આસક્તિ ન થઈ જાય, આસક્તિ થશે તો હું બંધાઈ જઈશ, તો મારો ઉદ્ધાર કઈ રીતે થશે। ત્યાં જ બીજો શ્લોક સાંભળ્યો, અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિંઘાસ્ય પાય યદપ્ય સાધ્વી લભે ગતિમ ધ્યાતુ ચિતામ તતોન્યમ કંવા દયાલુ શરણમ વ્રજે મે। કે જ્યારે પૂતના ભગવાનને દ્વેષ ભાવ રાખીને મારવા માટે આવી તો પણ ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો, જે સ્થાન જે ગતિ યશોદાની મળી એ ગતિ પૂતનાને આપી, એવા ભગવાન દયાલુ છે। જ્યાં ભગવાનનું ઔદાર્યનું વર્ણન કરવામાં આવ્યું અને હવે રોકી ન શક્યા પોતાને, એ શુકદેવજી ઋષિકુમારોને પૂછે છે કે આ કયા ગ્રંથના શ્લોકો આપ બોલી રહ્યા છો? કહે છે કે ભાગવતના। તો કે આ તો મેં સાંભળ્યું નહીં, કંઈક વિશેષ શ્લોક સંભળાવો હજી? તો કે અમને તો બે ત્રણ શ્લોકો જ સંભળાવ્યા છે, આપને જો ભાગવત સંપૂર્ણ જોઈતું હોય તો આપ વ્યાસજી પાસે જાઓ। અને પછી આ ભાગવતના શ્લોકને સાંભળીને એટલા વ્યાકુલ બન્યા, અને એ શ્રી શુકદેવજી મહારાજ ભાગવતને મેળવવા માટે વ્યાસજીની પાસે આવ્યા, અને વ્યાસજી પાસે આવીને ખૂબ જ વિનમ્ર ભાવથી વિનંતી કરે છે, હે પિતાજી કંઈક મારી અંદર યોગ્યતા હોય તો આપ મને ભાગવત શીખવા, અને જાણે છે કે આ ભાગવતનો અધિકારી તો આ શુક જ છે, આના દ્વારા જ આનો પ્રચાર થવાનો છે। અને પછી એ ભાગવતે શુકદેવજીને આપી દીધું,
दस प्रकार नी प्रभु ने लीला ने वर्णन सांभळीने एटला आनंद रसमग्न बन्या। अने पछी हवे भागवत फल ए सुखदेव जी लई गया के हवे आ फल कोने आपू। ते फल सुखदेव जी वे ने लई फल सुखदेव जी परीक्षित बैठा छे गंगा दीना तीर सखी रे आमो परीक्षित बैठा छे गंगा। अबे दे फड़ ले गया श्री सुखदेव जी क्या के गंगा इतना तीर पर जा एक परीक्षित जी प्यासा बैठेला छे कि कोई तो मने रस भक्त बनावे आ भय थी दूर करे। अने त्या श्री सुखदेव जी आव्या अने ते रस रेड्यो परीक्षित ना श्रवण। ते रस रे वसुदेव जी बोली जो आवावाड़ा देव के क्षेत्र है।
यशोदा जी सिंचन करियो, नंद गोपिया ने रखवाड़ करी, आ रस नो अनुभव करवा वाला तो ध्रुव प्रहलाद, ए रस नो अनुभव थयो। 43 आना प्रकरण अने आ आंबा नो अनुभव करवा माटे व्यास जी आ फल सुखदेव जी ने आप्यो, सुखदेवे परीक्षित ने आप्यो।